नमस्कार बाळ मित्रों, वेलकम टू सहजानंद एजुकेशन। आज आपणे गणितनी वर्कशीट शीखीशुं। पहेलुं आपेलुं छे गणो अने लखो। आपने जे चित्र आपेला छे ते आपणे गणवाना छे, त्यार पछी ते संख्याने चोरस बॉक्समां लखवानी छे अने तेमांथी एकम अने दशकने अलग लखवाना छे। चलो गणीए, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 अने 10। આજે જૂથ આપેલું હોય બાળકો, એ હંમેશા 10 સંખ્યાનું જૂથ આપેલું હોય છે અને તેની બહાર કેટલી સંખ્યા છે તે હવે આપણે જોઈએ। 10 પછી 11 અને 12, ટોટલ કેટલા થયા 12। તો ચોરસ બોક્સમાં 12 લખીશું। 12માં 2 એકમના સ્થાન ઉપર છે, 2ના એકમના ખાનામાં 2 લખીશું અને 1 દશકના સ્થાન ઉપર છે તો દશકના ખાનામાં આપણે 1 લખીશું। ત્યાર પછી આપણને અહીંયા 2 જૂથ આપેલા છે, એક જૂથ 10નું હોય તો 10 અને 20। ત્યાર પછી 21, 22 અને 23, તો 23 લખીશું। 23માં 3 એકમના સ્થાન ઉપર છે અને 2 દશકના સ્થાન ઉપર છે તો 3ને એકમના ખાનામાં લખીશું અને 2ને દશકના ખાનામાં લખીશું। ત્યાર પછી આપણને 1, 2 અને 3 જૂથ આપેલા છે, એટલે કે 10, 20 અને 30। ત્યાર પછી છૂટા કેટલા છે? 31, 32, 33, 34, 35, 36। 36 લખીશું। 36માં 6 એકમ છે, 3 દશક છે। ત્યાર પછી કેટલી રિંગ આપેલી છે 10 10ની? 1, 2, 3, 4, એટલે કે 10, 20, 30, 40। 40 પછી 41, 42, 43, 44, 45, 46, 47, 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 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137,
દશક છે. ત્યાર પછી 10, 20, 30, 40, 50, 50 પછી 51, 52, 53, 54, 55, 55 લખીશું. 55માં 5 એકમના સ્થાન ઉપર છે અને આ 5 જે છે એ દશકના સ્થાન ઉપર છે. પ્રશ્ન 2, ખાલી ખાના પૂરો. આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે 27માં 7 એકમ છે અને 2 દશક છે. બાળકો એકમમાં 0 ના આવે, દશકમાં 0 આવે એટલે એકમના ખાનામાં 0 મૂકશું નહીં અને દશકના ખાનામાં 0 મૂકીશું. અહીંયા આપણને 38 આપેલા છે, 38માં એકમનો અંક આપેલો છે, બાકી શું છે દશકનો. દશકના અંક ઉપર કેટલા છે? 3, તો 3 લખીશું. દશકના ખાનામાં 1 0 મૂકીશું. એકમ એટલે 1, એકમ એટલે કેટલા થશે 1, અને દશક એટલે કેટલા થશે 10, 10 બરાબર દશક. એકમમાં 0 ના આવે ને દશકમાં 1 0 આવે. હવે આપણને અહીંયા પણ 51માં એકમ એટલે કે એકમનો અંક આપેલો છે 1, દશક બાકી છે, દશકનો અંક કેટલો છે 5, તો 5 લખીશું. દશકના ખાનામાં 1 0 મૂકીશું. ત્યાર પછી આ પૂછે 65, 65માં પણ 5 આપણને એકમનો અંક આપી દીધો છે, બાકી શું છે દશકનો અંક, દશકનો અંક કેટલો છે 6, 6 મૂકીશું અને દશકના ખાનામાં 0 મૂકીશું. હવે જુઓ આપણને આગળનું ખાનું ખાલી આપીશું, એકમ અને દશક બંને આપી દીધું છે. હવે આપણે આમાંથી એકમ અને દશક કાઢીને સંખ્યા બનાવવાની છે, તો જ્યારે આપણે સંખ્યા બનાવીએ ત્યારે 0 કાઢી નાખવાનું, એટલે કે 0 નીકળી જાય તો શું વધ્યું 44, 7, 47. ત્યાર પછી આપણને એકમ અને દશક બંને ખાના ખાલી આપેલા છે, તો 2 એકમ છે, 9 દશક છે. એકમમાં 0 ના આવે, દશકમાં 1 0 આવે. ત્યાર પછી બગડે નવડે 29માં દશક આપણને આપી દીધું છે, બાકી શું છે એકમ, તો એકમના 9 લખીશું. 46માં 4 એટલે કે દશક આપણને આપી દીધો છે, બાકી શું છે એકમ, તો એકમનો અંક લખીશું. હવે અહીંયા જો 54માં 4 એટલે કે એકમ આપી દીધા છે, બાકી શું છે દશક, દશક કેટલા છે 5. એકમમાં 0 ના આવે, દશકમાં 0 મૂકીશું. કેમ દશકમાં મૂકવાનું? દશક એટલે કેટલા થાય 10, એકમ એટલે 1. હવે આપણને સંખ્યા બનાવવાની કીધી છે, એકમ દશક બે છૂટું પાડીને આપી દીધું છે. આપણે સંખ્યા બનાવીએ, સંખ્યા બનાવી જ્યારે શું નીકળી જાય 0 નીકળી જાય, દશકના ખાનામાં જે 0 છે એ નીકળી જશે, તો શું વધ્યું 19. અહીંયા પણ સંખ્યા બનાવીએ તો 0 નીકળી જશે, તો 7, 8, 78. હવે આપણને બંને ખાના ખાલી આપેલા છે, 89 આપેલા છે, તો 9 એકમના સ્થાન ઉપર છે, 8 દશકના સ્થાન ઉપર છે. એકમમાં 0 ના આવે, દશકમાં 0 આવે. હવે જો અહીંયા આપણને 32 એટલે કે એકમનો અંક આપ્યો છે, બાકી શું છે દશકનો, દશકનો અંક કયો છે 3, તો 3 લખીશું. દશકના ખાનામાં 0 મૂકીશું. હવે 4 એટલે કે દશક આપી દીધું છે, બાકી શું છે એકમ, તો 3 લખીશું. 60માં જો બાળકો અહીંયા આપણે ભૂલ કરીએ છીએ, 60 એટલે કે 0, 0 આપી દીધો છે, હવે બાકી શું રહ્યું 6. હવે 0 શું કામ લખવાનું, 0 તો લખી નાખ્યો છે,
પરંતુ આ ઝીરો આપણને 60 નો આપેલો છે, આપણે અહીંયા દશક નો ઝીરો મૂકવાનો છે। હવે જોઈએ સંખ્યા બનાવવાની છે, એકમ દશક અલગ પાડીને આપ્યા છે તો ઝીરો નીકળી જાય, બગડે ચોગડે 24। બંને ખાના ખાલી છે બંનેમાં, તો બેમાં પહેલા એકમ નો અંક લખી નાખીએ, હવે દશક નો અંક લખીએ। એકમ માં ઝીરો ના આવે, દશક માં ઝીરો આવે। 96 માં 6 એકમ છે, 9 દશક છે, એકમ માં ઝીરો ના આવે, દશક માં ઝીરો આવે। હવે જોડકા જોડવાના છે, મેં શું કીધું સંખ્યા બનાવીએ ત્યારે વચ્ચેથી ઝીરો નીકળી જાય, આ બધા વચ્ચેથી ઝીરો આપણે કાઢી નાખીએ, ઝીરો કાઢી નાખીએ તો શું વધ્યું, આ એકડે બગડે 12, હવે એકડે બગડે 12 ક્યાં છે એની સાથે જોડીએ, પાંચડે તગડે 53, 53 ક્યાં છે એની સાથે જોડીએ 53 ને, ચોગડે આંકડે 48, હવે 48 ક્યાં આપેલું છે 48 સાથે જોડીએ, ત્યાર પછી એકડે છગડે 16, 16 ક્યાં છે એની સાથે જોડીએ। જ્યારે સંખ્યા બનાવવાની હોય ત્યારે વચ્ચેથી ઝીરો કાઢી નાખવાનો, હવે ઝીરો નીકળી જાય બગડે એકડે 21, 21 સાથે જોડીશું, ઝીરો નીકળી ગયો તગડે 35, 35 35 સાથે જોડીશું, ઝીરો નીકળી ગયો ચોગડે આંકડે, આંકડે ચોગડે 84, 84 સાથે જોડીશું, ઝીરો નીકળી ગયો છગડે એકડે 61, 61 સાથે જોડીશું। સમજાય છે બાળકો? ચાલો અહીંયા પણ આપણને શું કીધું, સંખ્યા બનાવવાનું ત્યારે વચ્ચેથી ઝીરો નીકળી જશે, આ ઝીરો કાઢી નાખીએ તો શું વધશે, 7 એકડે 71, 71 ક્યાં આપ્યા છે, ચાલો એની સાથે જોડી દો 71 સાથે, છોગડે બગડે 42, 42 ક્યાં આપ્યા છે એની સાથે જોડી દો, છગડે તગડે 63, 63 ક્યાં આપ્યા છે છેલ્લે આપેલા છે એની સાથે જોડી દો, ચોગડે પંચડે 45, 45 ક્યાં છે ઉપર આપેલા છે એની સાથે જોડી દો। સંખ્યા બનાવીએ ત્યારે વચ્ચેથી ઝીરો નીકળી જાય, એકડે 7 17, બગડે ચોગડે 24, ક્યાં છે બગડે ચોગડે 24 એની સામે જ છે, એની સામે જોડી દો, તગડે છગડે 36, 36 ક્યાં આપેલા છે ઉપર તો એની સાથે જોડો, પાંચડે ચોગડે 54, 54 ક્યાં છે એની સાથે જોડી દેવાનું। થેન્ક યુ।